द्रावणनी सांद्रता विषे अभ्यास करीशु। तो हवे ध्यान दो, द्रावणनी सांद्रता एटले शुं? એટલે કે દ્રાવણ કેટલું સાંદ્ર છે એ કઈ રીતે નક્કી કરી શકાય? તો આપણે એક પ્રવૃત્તિ લઈએ કે ધારો કે બે બીકર છે, બે બીકર લઈએ છીએ, આ બે બીકરમાં એક બીકરમાં એક ચમચી કોપર સલ્ફેટ નાખીએ છીએ, બીજા બીકરમાં બે ચમચી કોપર સલ્ફેટ નાખીએ છીએ। अपना
દ્રાવણની દ્રાવ્યતા કહેવાય છે, એટલે કે જે દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય છે એને દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સંતૃપ્ત દ્રાવણ છે, તો હવે મંદ અને સાંદ્ર માં શું ફેરફાર? તો મંદ નો અર્થ એવો થાય છે કે જે દ્રાવ્ય પદાર્થ છે એનાથી વધારે પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ ઓગળે છે, પરંતુ જેટલો જ ઓછો હોય, દ્રાવ્ય પદાર્થ જેટલો ઓછો હોય એટલું દ્રાવણ મંદ હોય, પરંતુ એમાં દ્રાવ્ય પદાર્થ વધારે ઉમેરવામાં આવે, જેમ દ્રાવ્ય પદાર્થ વધારેમાં વધારે ઓગાળતા જવામાં આવે એમ દ્રાવણ સાંદ્ર બનતું જાય, એટલે કે દ્રાવણની સાંદ્રતામાં વધારો થતો જાય. એક એવી પરિસ્થિતિ આવે કે જે પરિસ્થિતિ એ નિશ્ચિત તાપમાને દ્રાવ્ય પદાર્થ ઓગાળવાનું બંધ થઈ જાય, એટલે કે એની પદાર્થ દ્રાવકની દ્રાવ્ય ઓગાળવાની ક્ષમતા પૂરી થઈ જાય, એવી ક્ષમતા એ જે દ્રાવણ બને એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય, જે આપણે અહીંયા ચર્ચા કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો, દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો દ્રાવણની સાંદ્રતા એટલે જે તાપમાને દ્રાવક દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે. હવે વિદ્યાર્થી મિત્રો, કે દ્રાવણની સાંદ્રતા જે છે એ નું સૂત્ર છે, દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો, એટલે દ્રાવણની સાંદ્રતા શોધી શકાય છે. અથવા તમે જાણો છો કે દ્રાવ્યની સરખામણીમાં દ્રાવકનું વજન કદ હોય તો કદ ખૂબ જ વધારે હોવાના કારણે દ્રાવ્યને આપણે નહિવત પ્રમાણમાં ગણવામાં આવે. કોઈ ખૂબ જ નહિવત, ધારો કે 500 ગ્રામ છે, એની સરખામણીમાં પેલું 1 ગ્રામ છે તો એને ખૂબ જ નહિવત ગણી શકાય, તો એવી સરખામણીમાં આપણે દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવકનો જથ્થો પણ લખી શકીએ છીએ, એટલે કે એની દ્રાવણની સાંદ્રતા ગણી શકાય છે. આ ઉપરાંત દ્રાવણની સાંદ્રતા માટે વિવિધ રીતો છે. પાંચ પર મિલિયન વજનથી ટકાવારી, વજન કદથી ટકાવારી, કદ કદથી ટકાવારી, આમ જુદી જુદી રીતો છે. એમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો 2 રીતો ભણવાની છે. એક છે વજનથી ટકાવારી, એટલે કે દ્રાવણની વજનથી ટકાવારી ગણવાની છે, અને એક બીજી છે વજન કદથી ટકાવારી. તો આને આપણે વજન એટલે વેઇટ કહેવાય, વજનથી ટકાવારી એટલે વેઇટ પરસેન્ટેજ પણ લખી શકાય છે. જ્યારે અહીંયા વજન એટલે વેઇટ, કદ એટલે વોલ્યુમ, તો આને વેઇટ પર વોલ્યુમ પરસેન્ટેજ પણ લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વજનથી ટકાવારી બરાબર એનું સૂત્ર શું છે? કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન, કારણ કે અહીંયા વજનથી ટકાવારી, ગુણ્યા 100, એટલે જે મળશે આપણને પર્સન્ટેજમાં મળી જશે આપણને.
અહીંયા તમે સૂત્ર લખો છો કે વજન કતિ ટકા વાય જો દ્રાવ્યનું વજન કારણ કે વજન કતિ કયું છે દ્રાવણનું કદ ગુણ્યા 100 જે આવશે પરસેન્ટેજમાં મળી જશે આપણને એટલે આ રીતે વજન વજનથી ટકાવારી અને વજન કદથી ટકાવારી પણ આપણે શોધી શકાય આ વિદ્યાર્થી મિત્રો એના સિવાય પાર્ટ પર મિલિયન પણ છે પીપીએમ આ ઉપરાંત એમાં વેઇટ વેઇટ વજન કદથી ટકાવારી ઉપરાંત કદ કદથી ટકાવારી પણ છે પણ એ આપણે અભ્યાસક્રમમાં નથી એટલે આપણે આ બે રીતોનો અભ્યાસ કરીશું કે જેના દ્વારા દ્રાવણની સાંદ્રતા ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો આપણે વજન વજનની ટકાવારી અને વજન કદથી ટકાવારીના આધારે એ છે દ્રાવણની સાંદ્રતાની રીતો જે આપણા અભ્યાસક્રમમાં છે એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે એટલે કે આ દ્રાવક છે અને આ દ્રાવ્ય છે આ જે છે એ દ્રાવક છે અને આ સામે દ્રાવ્ય છે તો દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે દ્રાવ્યનું વજન કૌંસમાં મીઠું મીઠું એક સામાન્ય ક્ષાર જ છે જે 40 ગ્રામ આપ્યું છે આપણને સામે પાણી કેટલું છે દ્રાવક કેટલું છે દ્રાવકનું વજન કેટલું છે 320 ગ્રામ છે તો દ્રાવણનું વજન કેટલું થાય દ્રાવણનું વજન વિદ્યાર્થી મિત્રો આપણે શોધવું છે તો શું કરીશું તો કે દ્રાવણનું વજન આપણે શોધવું છે તો દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન કરશું તો આપણને દ્રાવણનું વજન મળી જશે તો કે દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન તો 320 ગ્રામ પ્લસ 40 ગ્રામ તો કેટલું આવશે તમે જોઈ શકો છો 320 અને 40 તો 360 ગ્રામ હવે આપણે વજનનું વજનથી ટકાવારી શોધવી છે તો કે દ્રાવણથી વજન વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100 તમે સૂત્ર જાણો છો તો હવે દ્રાવ્યનું વજન કેટલું છે 40 સામે દ્રાવણનું વજન કેટલું છે 360 ગ્રામ અહીંયા 40 ગ્રામ ગુણ્યા 100 હવે વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપશો તો કેટલો આવશે 00 ગયા અહીંયા તમે અહીંયા સાદું રૂપ આપો છો તો અહીંયા 8 100 ભાગ્યા 8 કરો તો 11.1% એટલે કે એનું વજન દ્રાવણનું જે વજન વજનની ટકાવારી જે છે 11.1% આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે એક ઉદાહરણ જોયું કે જેમાં વજન વજનની ટકાવારી શોધવાની છે હવે આપણે નિલંબન એટલે શું એના વિશેનો અભ્યાસ કરીશું નિલંબન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો નિલંબન એટલે શું તો નિલંબન એટલે જે દ્રાવણમાં વિખેરા પ્રવાહી જે છે પ્રવાહીમાં વિખેરણ પામેલા ઘન કણોને નિલંબન કહેવામાં આવે આ નિલંબન જે દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો એ એક પાણી ધારો કે આપણે ઉદાહરણ લઈએ છીએ કે એક બીકર છે એમાં પાણી લઈએ છીએ એમાં આપણે ચોકનો ભૂકો
એમાં નિલંબન રીતે ગોઠવાયેલા હોય છે અને આ નિલંબન રીતે ગોઠવાયેલા હોવાથી આ જે કણો છે એ અંદર ફટતા જોવા મળે છે એટલા માટે અને સમાન રીતે ન ગોઠવાયેલા હોવાના કારણે આ જે છે વિષ્માંગ મિશ્રણ છે તમે જુઓ છો કે પાણીના અને ચોકનો ભૂકો રાખો તો ચોકના કણો તમને અંદર પાણીમાં જ જોવા મળશે તમે આને બંને મિશ્ર થઈ જાય તો નથી થતા એટલે તમે નરી આંખે જોઈ શકો છો એટલા માટે નિલંબન કણોને નરી આંખે જોઈ શકાય એમાં તમે આ રીતે બનાવી અને મિશ્રમાં પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો આ જે નિલંબન કણો દ્વારા પ્રકાશના કિરણનું એક જગ્યાએથી બીજા જગ્યાએ પ્રકિરણ થાય એટલા માટે પ્રકાશનો પડ જોવા મળે છે પ્રકાશનું કિરણ
નું કિરણ પસાર કરવામાં આવે તો પ્રકિરણનો પટ જોવા મળતો નથી, કારણ કે કણો જે છે નિલંબન તળિયે બેસી જાય છે, પ્રકિરણ ઉપરથી પસાર થાય છે તો કણો તળિયે બેસી જવાના કારણે કણો દ્વારા કિરણનું પ્રકિરણ થતું નથી, એટલા માટે પટ જોઈ શકાતો નથી. આ ઉપરાંત આ જે છે એ નિલંબન દ્રાવણ છે, વિસ્માક મિશ્રણ છે, એ તળિયે બેસી જાય એટલા માટે ગાળણ પ્રક્રિયા દ્વારા નિલંબન કણોને દ્રાવણમાંથી અલગ કરી શકાય છે. જોઈ શકાય છે. થેન્ક યુ.